मददनीश मतदान नोंदणी अधिकारी श्री तरफथी कुल नगर शिक्षण समिति आचार्य अने शिक्षक 38 कर्मचारी ने नोटिस आपवामां आवेली छे अने ए कर्मचारी ने शाला अने शिक्षक सुधी ए समिति द्वारा एनी बजावणी करवामां आवी छे। मतदान नोंदणी अधिकारी श्री तरफथी 38 नगर शिक्षण समिति आचार्य अने शिक्षक श्री तेमज अन्य 3 ग्रांटेड शालाना शिक्षकनी नोटिस मतदान नोंदणी अधिकारी तरफ थी आपवामां आवी हती। अमारी कचेरी द्वारा ए शाला सुधी एनी बजावणी करवामां आवी। शिक्षक संघ द्वारा अमारी कक्षाए रजूआत करवामां आवी के केटली बधी शालाओमां 100% कर्मचारीओ बीएलओनी कामगीरीमां छे, तो जे शालाओमांथी ओछा कर्मचारी बीएलओनी कामगीरीनी अंदर छे एमने ऑर्डर आपवामां आवे, जेथी समिति कक्षाए तमाम शालाओनुं बेलेन्स रहे अने शैक्षणिक कार्य सारी रीते करी शके। મારું એવું માનવું છે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે સરકાર, બહુ સરસ છે। કોંગ્રેસે આઝાદી અપાવી અને હવે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે અને અમને બહુ જ ખુશી છે, પણ એની સાથે સાથે દુઃખ ભરી વાત છે કે શિક્ષકોને અને આચાર્યોને નોટિસ બીએલઓના કામ માટે કેમ બજાવી? ભાઈ, જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર પૂરતા શિક્ષકો જ નથી અને ફરીથી પાછા બીજા શિક્ષકોને તમે બીએલઓની કામગીરીમાં સોંપો, બજાવવા માટે આપો, તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે શું થાય? જે વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર વિશ્વાસ રાખીને એમના વિદ્યાર્થીઓના શાળાઓમાં એડમિશન અપાય, એમના ભણતર સાથે છેડાય, તમે જો કે પૂરતી સુવિધાઓ નથી, આજે પણ નોટબુક ચોપડાઓ પૂરતા વિદ્યાર્થીઓને મળ્યા નથી, એમાં શિક્ષકોને પાછા બીએલઓમાં નાખી દો, મારી સરકારને ટકોર છે કે સાહેબ તમે આ બીએલઓની કામગીરી કોઈ પ્રાઇવેટ એજન્સીને સોંપી દો, જેથી તમારે પૈસા ખર્ચો થાય તો આમાં તમે કરોડો રૂપિયા એમને મહોત્સવમાં વાપરો છો, એના કરતાં આમાં વાપરી અને શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી છૂટા કરો, એવું મારું માનવું છે। કેટલા આચાર્ય અને શિક્ષકોને નોટિસ બજાવવામાં આવે? 6 આચાર્યો છે અને 35 શિક્ષકો છે, એમાં 38 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના છે અને બીજા 3 ગ્રાન્ટેડ શાળાઓના છે, એટલે એ પણ સરકારી કહેવાય, પણ હું એવું માનું છું કોઈની પણ જોડે કામગીરી ન કરાવાય, કારણ કે શિક્ષકોને તમે શિક્ષકોને કામગીરી સોંપો એટલે શિક્ષકો ગેરહાજર રહે અને વિદ્યાર્થીઓનો ભાવિ સાથે છેડા જાય। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।